नमस्कार दोस्तों दोस्तों जल्दी थी जेटला लोको जोड़ा है एटला फटाफट बात करवी छे। पांचेक मिनिट नो समय छे। दोस्तों वीडियो खूब शेर करजो। आजे कोरोना काल पती गयो छे। अमुक जगह चाले छे, अमुक जगह खूब ओछा केस आवे छे। त्यारे भारत सरकारे एक एवुं नक्की कर्युं हतुं के भाई बधाने रसी फरजियात लेवी पड़शे। तो आजे घणा लोको एवा छे के जे रसी नथी लेवा मागता, कारण के एनी साइड इफेक्ट्स थाय छे, कोईना मृत्यु थाय छे, तासीर उपर आधार होय छे। એટલે ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ આપણે રસી નથી લેવી। એમાંનો હું પણ એક છું કે ભાઈ રસી નથી લેવાની, કોઈ પણ સંજોગે રસી નથી લેવાની। તો આજે સુપ્રીમ કોર્ટે ખૂબ સારો એવો ચુકાદો આપ્યો છે કે જે લોકો રસી નથી લેવા માગતા એના માટે ખુશીના સમાચાર છે। સુપ્રીમ કોર્ટે જવાબ આપી દીધો છે કે ભાઈ માનવ અધિકાર ઉપર કોઈનો હક નથી। જે વ્યક્તિ રસી નથી લેવા માગતો એને ડોક્ટરો, પોલીસવાળા કે પછી કોઈ સરકારી નેતાઓ એને પ્રેશર નહીં કરી શકે, અને જો જબરજસ્તી પ્રેશર કરવામાં આવશે તો કાયદેસરની એના ઉપર કાર્યવાહી થશે। રસી લીધા પછી જે વ્યક્તિ મૃત્યુ પામશે તો જે વ્યક્તિએ એને રસી આપી હોય, જે ડોક્ટરે રસી આપી હોય એના ઉપર 302ની કલમ લગાડી અને ગુનો દાખલ કરવામાં આવશે। જે તે કંપનીના MDO જણાવતા હોય કે ભાઈ તમને નોકરી નહીં આપવામાં આવે અથવા નોકરીમાંથી છૂટા કરવામાં આવશે, તો એવા MDO પર પણ કાર્યવાહી કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ભાઈ માનવીને રસી લેવી કે ના લેવી એ પોતાના ઉપર નિર્ભર છે। સરકાર તમને જબરજસ્તી રસી નહીં આપી શકે। કોઈ પણ દેશમાં આવી જબરજસ્તી નથી, ફક્ત ભારતમાં જ કેમ છે આ તમારે વિચારવાનું છે। સરકારો હવે એવા કાયદા લાવે છે કે ભાઈ તમે રસી નહીં લગાડી હોય તો તમને સરકારી બસોમાં, ટ્રેનોમાં, પ્લેનમાં આ બધી જગ્યાએ મુસાફરી નહીં કરવા દેવામાં આવે। કંઈ વાંધો નહીં, અમારી પાસે પ્રાઇવેટ વાહનો છે। આજ સુધી એવું થોડું છે કે ભાઈ અમે તમારા પ્લેનમાં જ ફરતા હતા, તમારી ટ્રેનોમાં જ ફરતા હતા, તમારી બસોમાં જ ફરીને મોટા થયા, એવું તો કંઈ છે નહીં। માટે મિત્રો વિડીયો ખૂબ શેર કરજો। સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જબરજસ્તી કોઈ પણ વ્યક્તિને રસી નહીં આપી શકાય। હમણાં જ એક મહારાષ્ટ્રનો કિસ્સો હતો, એક કેદીને જબરજસ્તી રસી આપવા માટે પોલીસે, ડોક્ટરોએ ખૂબ જબરજસ્તી કરી। ત્યારબાદ એ કેદીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને એ વ્યક્તિ કેસ જીતી ગયા છે। ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપી દીધો છે કે કોઈ પણ વ્યક્તિને જબરજસ્તી રસી આપવામાં નહીં આવે, અને જો જબરજસ્તી રસી આપવાની કોઈ પણ માંગ કરશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। દોસ્તો વિડીયો ખૂબ શેર કરજો। જે લોકો રસી નથી લેવા માગતા એના માટે આ ખુશીના સમાચાર છે। કોઈએ ડરવાની જરૂર નથી। જબરજસ્તી રસી આપવાનું ષડયંત્ર ફક્ત ભારતમાં જ છે। એટલે જે લોકો રસી નથી મુગાવવા માગતા એ લોકોને હવે પોતાની અંદર જે ડર છે કે અમને રસી જબરજસ્તી આપશે એ ડર બિલકુલ કાઢી નાખવાનો છે। હું સુપ્રીમ કોર્ટની જે પિટિશન અરજી હતી એ પણ હું તમને મારી ફેસબુક આઈડીમાં પોસ્ટ કરું છું, એ અરજી સાચવીને રાખજો તમે। મારા આ વિડીયો પછી એ વિડીયો પણ હું પોસ્ટ કરીશ, તમે એ અરજી સાચવીને રાખજો જે સુપ્રીમ કોર્ટે આપી છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જબરજસ્તી રસી નહીં મૂકી શકાય। વિડીયો ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો। આ તાનાશાહી સરકાર જે જબરજસ્તી કરે છે એ આ દેશમાં નહીં ચલાવવામાં આવે। હા, જે મૂકે છે એને નો ડાઉટ મૂકો, અમને કોઈ વાંધો નથી, રસી સારી હશે કદાચ, લોકોને કોરોનાથી બચાવી શકાતા હશે, પણ અમારે રસી મૂકાવવાની કોઈ પણ સંજોગોમાં નથી થતી। દોસ્તો વિડીયો ખૂબ શેર કરજો। જય હિન્દ, જય ભારત।